ગુજરાતમાં સતત વધતા કોરોના વાયરસના કેસ, એક જ દિવસમાં નોંધાયા 12 કેસ. કોરોનાથી સંક્રમિત લોકોનો કુલ આંક પહોંચ્યો 30 પર. રાજ્યના 6 જિલ્લા 25 માર્ચ સુધી લોકડાઉન. મેયરથી લઈને મુખ્યપ્રધાન સુધી સૌ કોઈ કરી રહ્યા છે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ. સીએમ બોલ્યા, હજુ તો લડાઈની શરૂઆત થઈ છે. કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઇઝરી, લોકડાઉનનું પાલન નહીં કરો તો થશે પોલીસ કાર્યવાહી. પીએમ મોદીએ પણ ઘરમાં રહીને પોતાનો જીવ બચાવવા આપી સલાહ. લોકડાઉનનું પાલન ન કરતા લોકોને ગંભીરતાનું ભાન કરાવવા ઉતરી પોલીસ. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં રસ્તા પર ઉતરેલા લોકોને સમજાવી ઘરે મોકલાયા. દેશમાં કોરોનાએ લીધો વધુ એકનો ભોગ. મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે ત્રીજું મોત. અત્યાર સુધીમાં 425 લોકો સપડાયા કોરોનાના ભરડામાં. કોરોના વાયરસ સામે ગૂંથણીએ વિશ્વ. ઇટલીમાં મોતનો આંક પહોંચ્યો 5,400 ને પાર. અમેરિકામાં પણ 457 લોકોના મૃત્યુ. વિશ્વભરમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો પહોંચ્યો 340 લાખ પર. ફરીથી ખુલ્યા બાદ પણ શેરબજારમાં કડાકો. સેન્સેક્સમાં 3400 થી વધુ પોઈન્ટનું ગાબડું, તો નિફ્ટી 1000 પોઈન્ટનો કડાકો.